કાંકરેજ પંથકમાં વીજ ચેકિંગથી ત્રાહિમામ પોકારી ઉઠેલા ખેડૂતો પહોંચ્યા મામલતદાર કચેરી. તો નાળોટા, ખોટા, જાલમોર અને રવિયાણા સહિતના ગામોના લોકો પહોંચ્યા મામલતદાર કચેરી. તો વીજ વિભાગ વારંવાર વીજ ચેકિંગને મામલે ખેડૂતો પાસેથી દંડ વસૂલતું હોવાની કરાઈ હતી રજૂઆત. ખેડૂતોએ 70 HP થી 80 HP કનેક્શન માંગી બોરવેલ ચલાવતા હોવા છતાં વીજ વિભાગ દંડ ફટકારી હેરાન કરતું હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. તો કાંકરેજ મામલતદારને ખેડૂતોએ આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી. નોટા, ખોડા, ચાલમોર, રવિણા જેવા ગામોમાં છાસ વારે વીજ ચેકિંગ આવે અને ખેડૂતોને હેરાન કરે છે. હવે કાયમી વીજ ચેકિંગ આવે અને આરે પોલીસ પ્રોટેક્શન લઈને આવે છે, એને ખેડૂતો ઉપર ખોટા કેસ દાખલ કરે છે અને એ વીજ ચેકિંગ દંડ ભરાય છે, તે લાખ લાખ રૂપિયા દંડ આપવામાં આવે છે અને મીટર પણ લઈ જવામાં આવે. તો સદંતરે આ પોલીસ ચેકિંગ અને વીજ ચેકિંગ બંધ થવું જોઈએ, નહીતર હિંસા થાય તો જે પણ જવાબદારી હશે સરકારની રહેશે. હવે ખેડૂતોથી સહન થતું નથી એટલે કાયમી આ હિંસાનો પ્રશ્ન છે. હવે હિંસા સિવાય કઈ રસ્તો નથી, એટલા માટે સદંતર વીજ ચેકિંગ બંધ થવું જોઈએ અને જે આ ખેડૂતો ઉપર ખોટા ખોટા પોલીસ કેસ કરવામાં આવે છે તથા મીટર લઈ જવામાં આવે છે તો મીટર પણ પાછા રિટર્ન આપવામાં આવે. અત્યારે અમારા 70 થી 80 HP એટલે કે 800 થી 900 ફૂટ સુધી પાણી પહોંચી ગયા છે અને એટલેથી પાણી ખેંચવામાં આવે તો અત્યારે લોટ વધારો અમે બધે માગેલો હતો, તો છતાં પણ ચેકિંગ હાથ ધરવામાં આવે છે એટલે ચેકિંગ બંધ થવું જોઈએ. સાસવારે સાસવારે વીજ ચેકિંગ કરવામાં આવે છે અને પોલીસ સાથે આવે છે અને ડાયરેક્ટ ખેડૂત માથે 135 ની કલમ લગાવવામાં આવે છે અને તપાસ કરે એટલે ડાયરેક્ટ મીટર લઈને જતા રહે છે અને એને એ બે એટલું લસીને જતા રહે છે અને પાછળથી 1 લાખ રૂપિયા દંડ આલે છે. એટલે આવી રીતે ન કરવામાં આવે ને વરસાદે ખેંચણો છે અને સાહવારે ચેકિંગ આવે છે અને ચેકિંગ ન થવું જોઈએ અને મીટર બધે અમારા પાસે હાલવા જોઈએ, જેટલા લાયા છે એટલા બધે કોઈને હાથ જેને ચેકિંગ કર્યું અને કોઈ દંડ આલશે એ દંડ અમે ભરવા મંજૂર નથી. ખોડાથી પટેલ શાદુલભાઈ જોઈશું, હું કોઈ બોલું છું. અમારે જાલમોર, નોણોટા, ખોડા, રતનગઢ, ચીમનગઢ અમારા 5-6 ગામો છાસ વારે ચેકિંગ આવે છે. એક વખત દંડ આલેલો અને ફેર પાછો બીજે દિવસે બીજો દંડ આપવામાં આવે છે એટલે વારંવાર અમને હેરાન કરવામાં આવે છે. સવારના 5 વાગે આવી અને તળાપ મારે છે એટલે 5 વાગે માણસો સુતેલા, હવે ચોર આવ્યા છે કે કોઈ બોર્ડ વાળા આવ્યા છે એટલે કોઈ અમારે કરવાનું શું, અચાનક તળપ મારે છે એટલે અમારે લોકોને આ મીટર ની બીટર બધું લઈ ગયા છે એટલે અમારે આ બોર્ડ વાળાને હવે શું કરવું શું ના કરવું એ જ અમને સમજાતું નથી અને વારંવાર અમારે આ 5 ગામોમાં ચેકિંગ આવે છે, બીજે કોઈ ગામોમાં જતું નથી અને અમે સખત પરેશાન કરવામાં આવે છે. અમને એવી ડર રહે છે કે આ કની ગાડી આવી છે, શું છે આ બધું વારંવાર અમને ડર સતાયા કરે છે એટલે અમારે એટલું જ કહેવું છે કે આ બોર્ડનું ચેકિંગ બંધ થાય એવું અમે આ રજૂઆત કરવા મામલતદાર સાહેબ પાસે આવ્યા છે અને અમારા જે મીટરને આ બધો લઈ ગયા છે એ પાસે પરત મળે એવું અમે રજૂઆત કરવા આવ્યા છે. મુકેશકુમાર રોમજીભાઈ, ગોમ નોણોટા. અમારા 4-5 ગામ એવા છે, નોણોટા, જાળમોર, રવિયાણા, રતનગઢ, ખોડા. આ ગામોમાં સતત ચેકિંગ કરવામાં આવે છે. ચેકિંગ કરવામાં આવે એ પણ એ રીતનું આવે છે કે સવારમાં વહેલા બધે ઊંઘ્યા હોય એ ટાઈમે ચેકિંગવાળા આવી જાય, કોઈ પણ કંઢું માવતર અમારું હોય અને તો એ ટાઈમે અહીંયા એવું જ મેઇન લાગે છે, ડર લાગે છે કે આ કોણ આવી ગયું, કોઈ ખબર જ હોતી નથી. ડાયરેક્ટ આવી જાય કોઈક દિવસનું કોઈ પણ તકલીફ, એ મેઇન મુદ્દો તમારો છે. બીજે કે અમારું માવતરની કોઈ તકલીફ થઈ ગઈ અને જો અટક બીજું આવ્યું મરી જાય છે તો એની જવાબદારી જ કોણ રાખશે. મેઇન મુદ્દો એ રહ્યો છે, છાસ વારે ચેકિંગ કરવામાં આવે છે. ઘણા ખેડૂતો દંડ ભરી ચૂક્યા છે અને અત્યારે પણ અમારા મીટરો લઈ અને બોર્ડવાળા આવતા રહ્યા છે. રોજ અમારા ગોમડામાં જ ચેકિંગ થાય છે, બીજા ગોમડે પણ થાય છે કે નથી થતું, પણ અમારા ગોમડામાં તો રોજ જ આ વસ્તુ હોય છે, કોઈ દિવસ ખાલી જતો જ નથી.